સનાતન ધર્મનું સૌથી શ્રેષ્ઠ અપમાન તમારે જોવું હોય ને તો કોઈના વિવાહમાં પહોંચી જાવ. એક બાજુ દારૂ હોય ને એક બાજુ નોનવેજ હોય, ન્યા વૈદિક મંત્ર બોલાતા હોય, વડીલો કે ભાઈ આવા કપડાં રહેવા દો, પણ અમારે એક વાર જ ફોટામાં આવવાનું. આજે કોઈને કહેવાય નહીં, ટૂંકા કપડાં નહીં પહેરતા. તમે તમારા શરીરને અડધું ઉઘાડું કરીને ફરો છો અને તમે બીજાને સલાહ આપો છો મન ઠેકાણે રાખવા. તમને તમારું શરીર ગામને બતાવીને ફાયદો શું છે? પોતાની સુરક્ષાને જો પોતાની ગુલામી સમજતી હોય તો સમજી લો આ જગતમાં તમારી રક્ષા કોઈ નહીં કરીએ. એ સ્ત્રીને વેશ્યા બનવા માટે પ્રેરિત કરે છે. અથવા છોકરીઓ કે અમે જાતે જ નક્કી કરશું અમારે ક્યાં વિવાહ કરવા છે. બાઇક ઉપર બેસાડીને ઘડીક ફેરવે, પિક્ચર બતાવે, રેસ્ટોરન્ટમાં લઈ જાય, 30 રૂપિયાની ચોકલેટ આપે, એની સામે તમે તમારું શરીર આપી દો છો ને, અને સમાજને ધર્મને કલંક લગાડો છો. જેના ગૃહસ્થ જીવનમાં તપસ્યા નથી, એવું ગૃહસ્થ જીવન જે છે એમાં દુઃખ છે, ઝઘડાઓ છે, કંકાસ હોય. પણ જેનું જીવન તપ ઉપર આધારિત છે, આવું ગૃહસ્થ જીવન સુખમય આનંદમય વ્યતીત થાય છે. જીવનનો વાસ્તવિક આનંદ યદી લેવો હોય તો વિવાહ પૂર્વ પણ તપ જરૂરી છે અને વિવાહ બાદ પણ તપ જરૂરી છે. અચ્છા, ગૃહસ્થ જીવનની તપસ્યા શું છે? બોલે, પત્ની હોય, બાળકો હોય, આની સાથે મળી અને આખું પરિવાર ભગવાનનું ભજન કરતું હોય, ભગવાનની સેવા કરે, આ આનંદ છે. નહીં તો ઝઘડા સિવાય બીજું કાંઈ નહીં થાય. આજની ગૃહસ્થી આપણે જોઈએ, આજે કોઈ વ્યક્તિ ગૃહસ્થમાં સુખી નથી દેખાતો. પતિ પત્નીઓમાં હંમેશા કંઈક ને કંઈક વાતોમાં લડાઈઓ ચાલે છે. આનું કારણ શું છે? બોલે, વિવાહ શા માટે થયા છે અથવા વિવાહ છે શું, આ ખબર જ નથી. આજે માની લો કોઈને પૂછીએ આપણે કે ભાઈ તમે વિવાહ શા માટે કર્યા, બોલે બાપાએ કીધું કરી નાખ્યા. એને બાપાને જઈને પૂછો તમે વિવાહ શું કામ કર્યા, તો કે મને મારા બાપાએ કીધું એટલે કર્યા. એને જઈને પૂછો કે ભાઈ તમે વિવાહ શા માટે કર્યા, તો એ કે ભાઈ મને મારા બાપાએ કીધું. જો વિવાહ સનાતન ધર્મનો એક સંસ્કાર છે, પણ સનાતન ધર્મનું સૌથી શ્રેષ્ઠ અપમાન તમારે જોવું હોય ને તો કોઈના વિવાહમાં પહોંચી જાવ. લગ્ન મંડપ બન્યો હોય ચોરી, અને એમાં વેદી રાખવામાં આવી હોય, અને એમાં અગ્નિનું પ્રાગટ્ય થાય, વૈદિક મંત્રોનું બ્રાહ્મણ ઉચ્ચારણ કરતા હોય, અને એક બાજુ બૂટ ચપ્પલ પહેરીને બધા આંટા મારતા હોય, હે ને, એકબીજાનું જૂઠન ખાતા હોય, ઓલાની થાળીમાંથી લેને ઓલાની થાળીમાં નાખે. જુઓ, કોઈનું જૂઠન ખાવું એ પણ પાપ છે. શાસ્ત્ર કહે છે કોઈનું એઠું ક્યારેય ન ખાવું જોઈએ. પત્ની પતિનું ઉચ્છિષ્ટ લઈ શકે, પણ પતિ પત્નીનું ન લઈ શકે, આ સિદ્ધાંત છે. અને આજે તો બે જણા લગ્નમાં જમવા ગયા હોય ને એક ડીશમાં ઝપટ બોલાવતા હોય, અમે ફોરવર્ડ થઈ ગયા. આપણે ગુજરાતમાં તો હજી બહુ વાંધો નથી, પણ તમે આ હિન્દી ભાષી બાજુ જાઓ, એના મેરેજ જોવા, તમે દિલ્હી, હરિયાણા, પંજાબ, એક બાજુ દારૂ હોય ને એક બાજુ નોનવેજ હોય, ન્યા વૈદિક મંત્ર બોલાતા હોય. તમને લાગે છે કોઈ દેવતાઓ આવે છે એ વિવાહમાં? આવી અશુદ્ધ જગ્યાએ દેવતાઓના આવવાની વાત જવા દો, દેવતાઓ પગે નથી મૂકતા. આ વિવાહ નથી, એક નાટક છે. અને કેટલું અંગ પ્રદર્શન! આ તમે જુઓ, આજે પ્રી વેડિંગ નીકળ્યું છે. છોકરા છોકરીઓ પહેલા બહાર જાય અને ત્યાં ફોટા પડાવે, પછી આવી સ્ક્રીન લાગી હોય ત્યાં, અને એમાં એ 80-90 વર્ષના વડીલોને બેહીના પાપ જોવાનું જ તમારું. આ વિવાહ છે કે ધર્મનું અપમાન છે? વિવાહ એક ધાર્મિક કાર્ય છે, આ પ્રસંગ નથી તમારો કોઈ, પણ આપણે એ વિવાહને ધર્મમાં જોઈએ છીએ? વિવાહની કઈ વસ્તુમાં આપણે ધર્મ જોઈએ છીએ? જે કામ થઈ રહ્યું છે ટોટલ અધર્મ. કોઈને કહે આજે વસ્ત્રના વિષયમાં, અમારે તો એક વાર લગ્ન કરવાના સાત, આ બીજા બધા હું 25-25 વાર કરીને બેઠા છે.
આ જે મૂર્ખ યંગ જનરેશન છે ને અત્યારની, એને કઈક વડીલો કે ભાઈ આવું ન કરાય, અમારે એક જ વાર કરવાના, એ બધા એક વાર જ કરે છે. આ તમારી મૂર્ખતા યા છૂટું થઈને બબે ત્રણ ત્રણ વાર થાય છે. વડીલો કે ભાઈ આવા કપડા રેવા દો, પણ અમારે એક વાર જ ફોટામાં આવવાનો છે. આજે કોઈને કહેવાય નહીં, ટૂંકા કપડા નહીં પહેરતા. આ બોલું જરા કથાકારો કોઈક બોલે એનું તો આવી બને હરખાય. અને ઓલા રેડી જ હોય, હું કામ નહીં પહેરવાના, કે અમારી સ્વતંત્રતા છે. અમુક અમુક છોકરીઓ તો એટલી બુદ્ધિમાન છે, એ પાછી હામે કે તમારા મન ઠેકાણે રાખો, એ કે અમારા કપડા રેડી છે. તમે તમારા શરીરને અડધું ઉઘાડું કરીને ફરો છો અને તમે બીજાને સલાહ આપો છો મન ઠેકાણે રાખવા. તો વળી પાછો આમાં એક તર્ક નીકળ્યો કે ભાઈ અમે વસ્ત્ર ટૂંકા પહેરીએ, અમે ફેશન કરીએ છીએ, તો બતાવો આ છ છ મહિનાની બબ્બે વર્ષની બાળકીઓ ઉપર જે દુષ્કર્મ થાય છે એ કયા કપડા ઉપરથી થાય છે? આવો તર્ક કરે છે સામે, પણ એ તમને ખબર નથી કે તમને જોયા પછી કોઈ પુરુષમાં જે વાસના જાગી છે, કોઈ કામનાઓ જાગી છે ને, એ કામના તમે તો એને મળશો નહીં. માની લો કોઈ ફિલ્મ જોવે અને ફિલ્મમાં કોઈ હિરોઈન જોવે તો એ હિરોઈન તો એને મળવાની નથી. આ કામના ક્યાં કાઢશે? બોલે જ્યાં મળે ત્યાં. આપણું કરેલું અંગ પ્રદર્શન કોઈકની જિંદગી બરબાદ કરે છે, આપણને ખ્યાલ નથી. અને મારો તો સીધો પ્રશ્ન છે, હું દરેક કથાઓમાં કહું છું કે તમને તમારું શરીર ગામને બતાવીને ફાયદો શું છે? સ્ત્રીની જે લજ્જા છે ને એની મર્યાદા છે. આની શરીરો ઉઘાડા કરીને આખા ગામની સામે ફરવું આ પાપ છે. જો નહીં માનો તો ફળ તો અનુભવવું પડશે. હરેક વસ્તુની એક મર્યાદા છે અને મર્યાદા જ્યારે તમે પાર કરો ને તો શાસ્ત્ર કહે છે અતિ સર્વત્ર વર્જયેત, અતિની કોઈ ગતિ નથી. જો તમારે મર્યાદા પાલન નથી કરવી તો પછી ચિલ્લાવાનું બંધ કરો કે સ્ત્રીઓનું શોષણ થાય છે, કોઈ તમારી રક્ષા નહીં કરે. આજે જેવો સ્ત્રીઓ જ્યાં હોય ને, અમારી સુરક્ષા નથી, અમારું શોષણ થઈ રહ્યું છે. શોષણ થતું નથી, તમે કરાવો છો. કેમ? પરિવારના આશ્રયમાં તો રહેવું નથી તમારે. જેવો મનુસંહિતા શું કહે છે, સ્ત્રી જ્યારે કન્યા હોય ત્યારે એને એના પિતાના આશ્રયમાં રહેવું જોઈએ, એ જ્યારે યુવાન થાય ત્યારે એને પતિના આશ્રયમાં રહેવું જોઈએ, અને સ્ત્રી જ્યારે વૃદ્ધ થાય ત્યારે એને પુત્રના આશ્રયમાં રહેવું જોઈએ. સ્ત્રીને સ્વતંત્ર રહેવાનું વિધાન શાસ્ત્રમાં ક્યાંય નથી. કહે છે આજે સ્ત્રીઓ ઉપર દુષ્કર્મ શા માટે વધે છે? થશે, કોઈ યુવાન સ્ત્રી ક્યાંય નોકરી કરવા માટે જાય, જોબ કરવા માટે જાય, એક ઓફિસમાં એક સ્ત્રી હોય ને દસ પુરુષો હોય, મને તમે એ સમજાવો કે એ દસ પુરુષની વાસનામય દ્રષ્ટિ જે છે એનાથી સ્ત્રીની રક્ષા કોણ કરશે? કોણ બચાવશે? આલો એમ કહી દે કે નહીં પણ એ પુરુષો એ નજર ઠેકાણે, આપણે એને કહેવી પણ ઓલા કઈ રાખશે થોડા ઠેકાણે? તમે કોઈને કહી દો ભાઈ બધાની નજર હારી થઈ જવી જોઈએ, તેમ થઈ જાય? નહીં થાય. આપણા શોષણનું કારણ આપણે ખુદ છીએ. સ્ત્રી સ્વતંત્રતાનો જે સિદ્ધાંત છે ને, એ જ સ્ત્રીના શોષણનું સૌથી મોટું કારણ છે. માની લો પોતાના પરિવારના આશ્રયમાં કોઈ સ્ત્રી હોય, કોઈની તાકાત છે આંખ ઉઠાવીને જોઈએ કે એની હાવે? પણ ગમે ને એકલા ભટકવું, એકલા રખડવું, તો પછી એનો શિકાર તો કોઈ કરશે. એટલા માટે પરિવારની સુરક્ષા મારી. માની લો તમારું પરિવાર તમને ઘરમાં રાખે છે ને, એ ગુલામી નથી, બંધન નથી, સુરક્ષા છે. અને જો કોઈ સ્ત્રી પોતાની સુરક્ષાને જો પોતાની ગુલામી સમજતી હોય તો સમજી લો આ જગતમાં તમારી રક્ષા કોઈ નહીં કરી. કોઈ સરકારે નહીં, કોઈ વ્યક્તિ નહીં, કે આ સમાજના જે મોટા મોટા માઇક લઈને આવી જાય છે ને સ્ટેજ ઉપર, સ્ત્રીને આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ, એ ખાલી વાતો કરીએ કે કરી કાંઈ ન હોય. કે જ્યાં સુધી કોઈ સ્ત્રી પોતાની રક્ષા કરવા નહીં ચાહે ત્યાં સુધી તમારી સુરક્ષા કોઈ નહીં કરે. આટલા પ્રવચનો થયા, આટલા વ્યાખ્યાનો થયા, આટલા મોટિવેશનલ સેમિનારો થયા સ્ત્રીઓ ઉપર,
બતાવો સ્ત્રીના શોષણમાં ઘટાડો થયો છે કે વધારો થયો છે? વધારો થયો છે. કેમ? કારણ કે જે દિશા તમે પકડી છે ને એ ખોટી છે. પરિવારના અંડરમાં રહેવું એ ગુલામી નથી, આપણી સુરક્ષા છે. કોઈ પશુ માનો એને ગમાણે બાંધ્યું હોય, ગમાણે સમજો છો ને, અને કોઈ વ્યક્તિ આવીને એમ કે ઓહો આ પશુને કેટલી ગુલામી છે, પણ જુઓ આપણા આંગણે બાંધેલું પશુ જે છે ને એ ગુલામ નથી, સુરક્ષિત છે. અને બાકી રસ્તે રખડતા જે ઢોર હોય એની શું દશા હોય જવો છો ને? તો તમે નક્કી કરો કે તમારે સુરક્ષિત રહેવું છે કે કોઈના હાથનો શિકાર બનવું છે. હું તો ત્યાં સુધી કહીશ, કોઈ અતિશયોક્તિ નથી, કે સ્ત્રી સ્વતંત્રતાનો જે સિદ્ધાંત છે, સ્ત્રી સમાનતાનો જે સિદ્ધાંત છે, એ સ્ત્રીને વેશ્યા બનવા માટે પ્રેરિત કરે છે. આ યાદ રાખજો. તો કે નહીં, વિદેશમાં તો સ્ત્રીની સમાનતા છે અને સ્ત્રીઓ આમ કરે, નો ડાઉટ. તમે ભણો, ગણો, આગળ વધો, તમે કોઈ ફિલ્ડમાં માસ્ટર બનો, અમને એનાથી કોઈ વાંધો નથી. પણ તમે જે તમારા જીવનના રોંગ ડિસિઝન લ્યો છો ને, આ બહુ મોટી સમસ્યા છે. આજે તમે જુઓ, કોઈ પણ કન્યા એના મનમાં વિચારી છે કે નહીં અમારા માટે વર અમે જાતે શોધશું. પહેલું, આજે જે લવ મેરેજનું કલ્ચર જે વિકસી રહ્યું છે, અથવા છોકરીઓ કે નહીં અમે જાતે જ નક્કી કરશું અમારે ક્યાં વિવાહ કરવા છે, એને અમને કહેવાવાળા તમે કોણ છો ભાઈ? પરિવારનો નથી માનતી. એ તો એક વિડીયો જોયો, તો રાજસ્થાનનો એક વિડીયો હતો. એક દાદા પાઘડી પહેરે બિચારા, અને એની દીકરી કોઈ મુસલમાન હારે ભાગી ગયેલી, પોલીસ સ્ટેશનમાં લાવ્યા. ઓલો બાપ પાઘડી ઉતારીને ચરણમાં રાખીને વિનંતી કરે, હે બેટા આને મૂકી દે તું. ઓલી છોકરી શું કહે છે ખબર? હું તમને ઓળખતી જ નથી. આ દશા છે. જો તમે ક્યાં ફસાવો છો, તમને શું લાગે છે? કોઈ છોકરાઓ તમને બાઇક ઉપર બેસાડીને ઘડીક ફેરવે, પિક્ચર બતાવે, રેસ્ટોરન્ટમાં લઈ જાય, 30 રૂપિયાની ચોકલેટ આપે, એની સામે તમે તમારું શરીર આપી દો છો ને? 30 રૂપિયામાં તમારી કિંમત ખાલી 30 રૂપિયા છે કે 300 રૂપિયાની મૂવી ટિકિટ છે? તમારા માતા પિતા તમારા માટે જે વર શોધવાના છે ને, એ તમે જે શોધીને લાવશો ને એનાથી હારો જશે. શું કામ? કારણ કે કોઈ બાપ એવું નથી ચાહતો કે એની દીકરી દુઃખી થાય. કોઈ પિતાને એવું નથી કે અમારી દીકરીને અમારે દુઃખમાં આપવી છે. અને તમારા માતા પિતાથી વધારે તમારું સુહૃદ આ જગતમાં બીજું કોઈ નથી. અને માની લો ક્યાંક વિવાહ કરવા છે, સારું ઘર તમે પસંદ હોય, માતા પિતાને કહો ભાઈ અમારે આવો છોકરો જોતો છે. અને કમસે કમ જે ધર્મમાં જન્મ થયો છે ને એમાં વિવાહ કરો. હિન્દુ પરિવારમાં જન્મ થયો છે તો હિન્દુના ઘરે વિવાહ કરો. એમ મુસ્લિમો હારે, ક્રિશ્ચિયનો હારે, હિન્દુઓમાં તાણ છે છોકરાઓની? શું કામ આ વિધર્મીઓને ત્યાં જાઓ છો તમે અને સમાજને ધર્મને કલંક લગાડો છો? એ લોકો તો રેડી છે એના માટે, એને કાંઈક કામ ધંધો નથી, આ જ કરવાનું છે. અને એક વાત યાદ રાખો, જે આવા છોકરાઓ તમારી વાહે ટાઈમ પાસ કરે છે ને એ નવરા છે, કામ ધંધો નથી એની પાસે. કારણ કે સારા છોકરા હોય ને ઓફિસોમાં બેઠા હોય, રડતા હોય, એને ટાઈમ નથી તમારી વાહે આટા મારવાનો. અને આજ સમાજની દશા એ છે કે આવા સારા યુવાનો જે છે ને એના વિવાહ થતા નથી, અને આ ટપોરિયાઓ છે ને તેણ તેણે વાર કરે છે. જાગો, કન્યાઓને સુધરવાની જરૂર છે. આમાં ઉત્તમ કન્યા કોણ છે? જે માતા પિતાના આશ્રયમાં માતા પિતાના ડિસિઝનને માને છે. એટલા માટે જે કન્યાઓનો આવો વિચાર છે, આ કન્યાઓ સુધરો. કારણ કે તમારા કારણે તમે નહીં, તમારું પરિવાર નહીં, આખા સમાજને કલંક લાગે છે. પેપરવાળા શું છાપશે? એક હિન્દુ દીકરી મુસલમાન છોકરા સાથે ભાગી ગઈ. એ તમને નથી ઓળખતા, એની આંગળી સીધી હિન્દુ ધર્મ ઉપર ઉઠે છે આપણા કારણે. પણ ઓલું કેમ? આપણો તો ધર્મ મરી પરવાર્યો છે ભાઈ, આપણે શું મતલબ છે આ બધાથી? સાવધાન થાવ, જો આનું પરિણામ બહુ ખરાબ આવશે. અને ઘણી વાર લોકો પૂછે ભાઈ આ તો તમે જાતિ વાત કરો, શું કામ હિન્દુ મુસલમાન અરે વિવાહ શું કામ ન કરીએ કે? કારણ કે હિન્દુત્વ સનાતન ધર્મમાં તમને એ શીખવવામાં આવ્યું છે કે કીડીને મારવી ને એ પાપ છે, અને ઓલાને રોજ મરઘાના ડોકા કપાય છે,
આ સંસ્કૃતિ ક્યાં ભેગી કરવી કયો તમે? આ વિચારધારા ક્યાં ભેગી થાય? બે ઓપોઝિટ છે ભાઈ આ વિચારધારા, આ ભેગું થાય જ નહીં ક્યારેય. એટલા માટે આ વિવાહના જે નિયમો છે, શાસ્ત્રમાં જે બતાવ્યા છે, આ નિયમોનું પાલન જરૂરી છે. અને જો કન્યાઓ નિર્ણય લેશે કે માતા પિતાની આજ્ઞા વગર આપણે કાંઈ કરવાનું નથી, તો આ સમાજમાં 80% સુધાર એમનામ આવી જાય. અને માતા પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે કે યોગ્ય ઉંમર થાય ત્યારે બાળકોને પરણાવી દો. 28-28 વરના થાય તો આટા મારતા હોય એમના, ને પૂછવી કેમ ભાઈ લગ્ન નથી કરવા, તો કે બાપા નથી માનતા. હે, અમુક જે આ મગજ ફરેલ ખોપડિયું છે ને, સુધરો ભાઈ સુધરો, ટાઈમે પરણાવો. કારણ કે એની જે કામનાઓ છે, યોગ્ય સમયે જો યોગ્ય દિશા નહીં આપો તો પછી ક્યાંક બહાર વહી જશે. એટલે આમાં બધાએ પોતપોતાના સ્તરથી સુધાર કરવાની જરૂર છે. તો આ વિવાહ જેવો જે પવિત્ર સંસ્કાર છે ને, આનું પરિણામ મળશે. આ જો ક્યાંય સુખ નથી ગૃહસ્થીમાં. આજ માની લો કોઈના વિવાહ થઈ જાય તો માતા પિતાની ટેન્શન છે કે ટકશે પાછા આવશે, પછી કઈ પ્રોબ્લેમ ઓછા છે? અરે સુરતમાં તો હવારે સગાઈ થઈ હોય ને બપોરે તોડી નાખે બોલો, કેમ? તા કે ફાયવું નહીં, એટલે અડધા દીમાં આ વડીલોને પૂછો 80-80 વર કાઢી નાખ્યા, કઈ વાંધો નથી આવ્યો. કેમ? કારણ કે એના વિવાહ ધર્મને અનુકૂળ થયા છે. અને આપણા વિવાહ જે છે અત્યારે થઈ રહ્યા છે, આ ભોગ ઉપર આધારિત છે. એટલે કર્દમ્બુનિ તપ કરે છે. જો વિવાહ પૂર્વ જો તપસ્યા નહીં હોય, ધર્મ નહીં હોય, તો આવી ગૃહસ્થી ક્યારેય સુખી થઈ શકે નહીં.